नमस्कार, हूँ अनिशा। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ। સમાચારમાં વાત કરી તો સુપ્રસિદ્ધ રણુ તુલજા માતાજીના મંદિરે સવારથી જ ભક્તજનોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજ રોજ નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે। પ્રથમ નોરતાને માઈ ભક્તો અત્યારે દર્શનાર્થે ઉમટી રહ્યા છે। નવ દિવસ માની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રી વર્ષોથી અત્યારે રાહ જોવામાં આવી રહી હતી કે આ વખતે નવરાત્રીમાં ગરબે જોવા માટે જે ખેલૈયાઓ છે તેવો રાહ જોઈ રહ્યા હતા। બે વર્ષ કોરોનામય ગયા છે, ગરબાનું પણ આયોજન ન હતું, પરંતુ આ વખતે ખેલૈયાઓમાં પણ એક અનેરો આનંદ છે। પરંતુ નવરાત્રી એટલે મુખ્યત્વે આપણે માની આરાધનાનો પર્વ છે। ગરબે પણ આપણે માની આરાધના માટે જ જોઈએ છે। વર્ષોની પરંપરા રહેલી છે કે નવરાત્રીનો પર્વ માં પોતે પણ ગરબે ઝૂમતા હતા અને તેવી જ માન્યતા સાથે જ ગરબે ઝૂમીને આ પર્વની ઉજવણી થતી હોય છે। પરંતુ વહેલી સવારથી જ માના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડતા હોય છે। પાદરામાં રણુ માં તુલજા ભવાનીનું મંદિર અતિ પૌરાણિક વર્ષો જૂનું મંદિર, લોકોની અતૂટ શ્રદ્ધા આ મંદિરે રહેલી છે। આપ પણ કરો મંદિરના દર્શન। જય માં શ્રી તુલજા માતાજી સંસ્થાન રણુ। માં ભવાનીના આંગણમાં આજથી શારદીય નવરાત્રીનો ઉત્સવ શરૂ થાય છે અને ભક્તોની ભીડ ઘણી પહેલા દિવસે પગપાળા તથા પોતાનું વાહન સાથે માના દર્શને આજે આરતી તથા ઘટ સ્થાપન જે આજે સવારે 7:30 વાગે માનું સ્થાપન જે થયું માતાજીના જવારાનું, ત્યારે પણ માતા ભક્તો દર્શનાર્થે વધારેલા। આસો સુદ 8 તારીખ 3 સોમવાર એ માતાજીના સાનિધ્યમાં ઉજવાશે, સાથે ભક્તોના શ્રેયાર્થે ચંડીયાગ પણ યોજવામાં આવ્યો છે અને જેનો શ્રીફળ ઉમવાનો સમય છે 4 કલાકે છે। દશેરા 5 ઓક્ટોબરના બુધવારે માના સાનિધ્યમાં ઉજવાશે અને ત્યાં જે ભક્તોનો જે દર વર્ષની જેમ જે માનો જે મહાપ્રસાદ હોય છે એનો લાભ પણ ભક્તો લઈ શકશે। સાથે સાથે મારી બધાને નમ્ર વિનંતી પણ છે કે કોરોના કાળમાંથી આપણે પસાર થઈ અને આપણે અમારા હાલમાં આપણે જે અત્યારે જે હાલ બધી પરિસ્થિતિ નોર્મલ થઈ છે, પણ છતાંય આપણે જે કાળજી જે આપણે જે આપણી પોતાની જે લેવાની છે એ આપણે લઈએ અને સાથે મળીને આપણે સૌ માની ભક્તિ કરીએ એ નમ્ર વિનંતી। જય સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर। पापा, इस कुलवृक्ष वेबसाइट पर हम अपना फैमिली ट्री बना सकते हैं और बायोग्राफी भी लिख सकते हैं। हमारा इतिहास ही हमारी सच्ची विरासत है और इस विरासत को संभालता है कुलवृक्ष।